જુનાગઢ જાણીતા કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બનતા દિલ્હીનું તેડું આવ્યું છે। કોંગી નેતાઓમાં પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સુખરામ રાઠવા, અર્જુન મોઢવાડિયા આ લોકો 22 જૂને દિલ્હી જશે। દિલ્હીમાં તેમની સાથે બેઠક કરવામાં આવશે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તેમની સાથે બેઠક કરશે, ગુજરાતની પરિસ્થિતિ પર વાત કરશે। જ્યારે અમે પરેશ ધાનાણી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું એક સામાન્ય બેઠક છે જેમાં ગુજરાતની પરિસ્થિતિ પર વાત કરવામાં આવશે। વધુમાં શું કહ્યું અને આ બેઠક શું સૂચવે છે, આવનાર સમયમાં તેની અસર શું થશે, જોઈશું આ અહેવાલમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા। શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન મળતા હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું છે। આગામી 22 જૂને પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે તેવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીના દરબારમાં લોકસભાની ચૂંટણી અંગે ગુજરાત માટે રણનીતિ ઘડવામાં આવશે। દિલ્હી ખાતે સિનિયર નેતાઓ વચ્ચે તાલમેલ કરવા માટે બેઠક મળશે। આગામી 22 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સુખરામ રાઠવા, અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી જશે, જ્યાં તેઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે। થોડા દિવસો પહેલા ગુજરાત કોંગી નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક મળી હતી। આ બેઠકને લઈ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી આ સહિતના નેતાઓ દિલ્હી ગયા હતા, જે બાદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષનો નિર્ણય કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ખાતું ખોલવાના મૂડમાં છે। આપને જણાવી દઈએ 2014 અને 2019 આ બંને લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી। બંને ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી। એક તરફ સીઆર પાટીલ કે જેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેઓ વાત કરી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપ દરેક સીટ પર 5 લાખની લીડ સાથે જીતશે। એટલે કે એવું થયું કે સીટો જીતવાની વાત તો દૂર રહી પરંતુ અહીં તો લીડનો સવાલ આવી ગયો છે। ત્યારે શક્તિસિંહ ગોહિલ શું કરે છે તે જોવાનું રહ્યું અને દિલ્હીનું તેડું શું સાબિત કરે છે આવનાર સમયમાં તે પણ જોવું રહ્યું। આપને અમારો અહેવાલ કેવો લાગ્યો જરૂરથી જણાવશો, લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, મને આપશો રજા। નમસ્કાર।